સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 16 ભાગ 2 ની વાત કરવાના છીએ. તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાય 16.1 ની અંદર 7 દાખલાઓ સુધીનો અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે 8મા દાખલાની વાત કરીએ. તો જુઓ આ દાખલાની અંદર કઈ રીતે થશે. તો સૌપ્રથમ તમને 8મા દાખલાની રકમ કીધી છે A1 પ્લસ 1B, આન્સર તમને આપેલો છે B0. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને રકમ પરથી જ ખ્યાલ આવી જશે કે 1 અને B નો સરવાળો કેટલો થાય છે, 0. એટલે કે 1 અને B નો સરવાળો કેટલો થતો હશે, 10. ત્યારે જ એકમનો અંક કેટલો આવશે, 0. એટલે આપણે અહીંયા રકમ પરથી જ ખ્યાલ આવી જશે કે B બરાબર કેટલા થશે, 9. ખ્યાલ આવે છે બી બરાબર કેટલા થશે, 9 થશે. હવે અહીંયા એની કિંમત મેળવીએ. તો જુઓ અહીંયા સ્પષ્ટ જ છે કે 1 પ્લસ બી બરાબર 0 થઈ ગયો, એટલે 10નું 0 વધી પડી 1. 1 અહીંયા આવશે, વધી 1 આવશે. તો અહીંયા તમારે બી બરાબર 9 લેવાના છે. તો અહીંયાનો 1 અને વધીનો 1, એટલે ટોટલ કેટલા થઈ ગયા, 2. એટલે 7માંથી તમારે 9માંથી 2 જશે, એટલે તમારે એની શક્ય કિંમત કેટલી આવશે, 7. તો એની કિંમત આપણે લખીએ, એની કિંમત આવે છે 7. ખ્યાલ આવી ગયો. આપણે ચકાસીએ, કિંમત મૂકીને ચકાસીએ. 71 પ્લસ અહીંયા લખીએ આપણે 19. તો 9 ને 1, 10નું 0 વધી પડી 1, 7 ને 1, 8, 8 ને 1, 9. તો તમારો આન્સર આવી ગયો કે નહીં, સમજ પડી ગઈ કઈ રીતે આપણે 8મો દાખલો ગણવાનો હતો. એ જ રીતે હવે આપણે 9મા દાખલાની વાત કરીએ. તો 9મા દાખલાની અંદર તમને રકમ કીધેલી છે 2AB પ્લસ AB1 બરાબર તમને કીધું છે B1 અને 8. તો જુઓ વિદ્યાર્થીઓ, તમે કઈ રીતે કરશો, બી પ્લસ 1 બરાબર તમને 8 આપેલા છે, બી પ્લસ 1 બરાબર 8 આપેલા છે, એટલે તમને અહીંયા ઓલરેડી ખબર પડી ગઈ કે બીની કિંમત કેટલી હશે, 7 જ હશે. બીની કિંમત કેટલી શક્ય થશે, 7 જ આવશે. હવે અહીંયા તમે બી બરાબર 7 લેશો, તો અહીંયા એની કિંમત કઈ આવવી જોઈએ. તો જુઓ અહીંયા એની કિંમત તમારે કીધું છે બી બરાબર 7, અહીંયા 7 મૂકશો તો અહીંયા કેટલા આવે, તો એકમનો કે 1 આવે. તો જુઓ 7 ને 4 કેટલા થશે, 11. એટલે એની શક્ય કિંમત કઈ આવશે, 4 આવશે. કેટલી આવશે, 4. આપણે કિંમત મૂકીને ચકાસીએ તો કે 2, 4 અને 7 પ્લસ 4, 7 અને 1. તો 7 પ્લસ 1, 8. 7 ને 4, 11 નો એકડો વધી પડી 1. 2 ને 1, 3. 3 ને 4 કેટલા થશે, 7. તો જુઓ તો બી મળી ગયું કે નહીં, એટલે તમારે એ બરાબર કેટલા આવશે, 4, અને બી બરાબર કેટલા આવશે, 7 આવશે. તો ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો કઈ રીતે ગણીએ છીએ. તો હવે પછી આપણે 10મા દાખલાની વાત કરીએ. તો એની અંદર તમને રકમ આપેલી છે 1, 2 અને 1 અને સરવાળો આપેલો છે 6AB સાથે, અને તમને એનો આન્સર આપેલો છે A0 અને 9. તો જુઓ AB નો સરવાળો 9 આપેલો છે. આના ઉપરથી આપણને A અને B બંનેની કિંમત ગોતવાની છે, એટલે અહીંયાથી કોઈ ખ્યાલ આવશે. અને બીજી રકમ તરફ વધીએ, 2 પ્લસ A બરાબર 0, 2 અને A નો સરવાળો 0 થાય છે, એટલે એની શક્ય કિંમત કેટલી આવશે, 8. 8 ને 2, 10 થશે, એટલે એની કિંમત કેટલી આવશે, 8 આવશે. તો બીની કિંમત કેટલી થશે, 1, કારણ કે 8 પ્લસ 1 બરાબર 9 થાય. આપણે કિંમત મૂકીએ, દાખલો ચેક કરીએ, 128 પ્લસ એની જગ્યાએ 8 અને અહીંયા 1, 8 ને 1, 9. 8 ને 2, 10નું 0 વધી પડી 1. 6 ને 1, 7. 7 ને 1 કેટલા થશે, 8. તો જવાબ આવ્યો તમારો 809. તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે તમારે સ્વાધ્યાય 16.1ના દાખલા ગણવાના હતા. હવે આપણે સ્વાધ્યાય 16.2ના દાખલાઓ ગણીએ. તો જુઓ એની અંદર કઈ રીતે આવશે. અહીંયા તમને રકમ આપેલી છે 2XY5A, 9નો ગુણિત છે, જે વાય એ એક અંક છે. તો વાયની કિંમત મેળવો, એટલે કે આપણે શું કરી શકીએ, આ બધાનો આપણે તો સૌપ્રથમ લખીએ 9ના ગુણિતો. 9ના ગુણિતો કયા કયા આવશે, 9ના ગુણિતોની વાત કરીએ તો 0, 9 એકા 9, 9 દુ 18, 9 તેરી 27 વગેરે શું થશે, 9ના ગુણિતો. હવે આ બધા અંકોનો સરવાળો કરીએ, 2 પ્લસ 1 પ્લસ y પ્લસ 5 બરાબર શું લખાશે, 9ના ગુણિતો. તો 2 ને 1, 3, 3 ને 5 કેટલા થશે, 8, એટલે 8 પ્લસ y બરાબર શું થશે, 9ના ગુણિતો. હવે આ સંખ્યા સાથે આપણે સૌ સરખાવાનું રહેશે. તો જુઓ સૌ પ્રથમ આપણે લખીએ 8 પ્લસ y બરાબર 0, ત્યાર પછી એનો બીજો ગુણિત લખીએ 8 પ્લસ y બરાબર આવશે 9,
અને ત્રીજો ગુણિત લખીએ 8 પ્લસ વાય બરાબર 9, તો કેટલા થશે 18. આ ત્રણે ત્રણ ગુણિતો સાથે સરખાવાનું, તમારે ત્યાં સુધી કિંમત મેળવવાની કે જ્યાં સુધી વાયની કિંમત બે અંકની ન થાય. હવે વાય બરાબર અહીંયા 0 માઇનસ 8 એટલે વાય બરાબર તમારે આવે માઇનસ 8. ત્યાર પછી અહીંયા વાય લખીએ તો 9 માઇનસ 8 એટલે વાયની કિંમત તમને મળશે 1. અને અહીંયા તમે મેળવશો તો વાય બરાબર 18 માઇનસ 8 એટલે વાય બરાબર કેટલા થઈ જશે 10. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા માઇનસ 8 છે તે કિંમત છે તે શક્ય નથી. શા માટે? તો કે એ એક અંકની સંખ્યા છે અને સંખ્યાની અંદર આપણે ઋણ દર્શાવવાનું આવશે નહીં. વાય બરાબર 10 પણ છે તે શક્ય નથી. કેમ? તો કે તમને સૂચના જ આપી દીધેલી છે કે વાય એ એક જ અંક છે. તો અહીંયા વાયની કિંમત બરાબર કેટલી આવશે? 1. ખ્યાલ આવી ગયો કઈ રીતે આપણે લખવાનું છે? હવે એની પછીનો બીજો દાખલો જોઈએ. તો બીજા દાખલાની અંદર પણ એવી સૂચના છે, 3 1 z 5 એ 9 ગુણિત છે, જ્યાં ઝેડ એ એક અંક છે, તો ઝેડની કિંમત શોધો. તો સૌપ્રથમ આપણે 9 ગુણિતો લખી દઈએ. સૌપ્રથમ લખીએ 9 ગુણિતો. 9 ગુણિતો કઈ આવે છે? 0 9 18 27 વગેરે. હવે એ જ રીતે આપણે આગળના દાખલાની અંદર કરવી એ પ્રમાણે બધાનો પહેલાં શું લેવો પડશે? સરવાળો. બરાબર કેટલા થશે? 9 ગુણિત. તો 9 ગુણિતો 3 ને 1 4 4 ને 5 કેટલા થશે? 9. તેથી 9 પ્લસ ઝેડ બરાબર આવશે 9 ગુણિતો. હવે 9 ગુણિતો સાથે એને સરખાવવાનું થશે. આપણે સૌપ્રથમ સરખાવીએ. 9 પ્લસ ઝેડ બરાબર આપણે લઈએ છીએ 0. 9 પ્લસ ઝેડ બરાબર આપણે લઈએ છીએ 9. 9 પ્લસ ઝેડ બરાબર આપણે લઈ લઈએ છીએ 18. તો ઝેડ બરાબર 0 માઇનસ 9 એટલે ઝેડ બરાબર કેટલા આવે? માઇનસ 9. આપણે અગાઉ કીધું પ્રમાણે માઇનસ કિંમત શક્ય થશે નહીં. ઝેડ બરાબર આપણે લઈએ છીએ 9 માઇનસ 9 એટલે ઝેડ બરાબર તમારો આન્સર કેટલો આવશે? 0. ત્યાર પછી અહીંયા આપણે ઝેડ બરાબર 18 માઇનસ 9 એટલે ઝેડ બરાબર કેટલું આવે છે? 9 આવે છે. તો હજી એક અંક મળે છે એટલે આગળની સંખ્યા સાથે આપણે સરખાવવું પડે. તો 9 પ્લસ ઝેડ બરાબર આપણે કેટલા લઈ લઈએ છીએ? 27. તો ઝેડ બરાબર 27 માઇનસ કેટલા લેવા પડે? 9. એટલે ઝેડ બરાબર તમારે કેટલું આવે છે? 18 આવશે. 18 છે એટલે બે અંકની સંખ્યા એ શક્ય નથી. બે અંકની સંખ્યાઓ શક્ય નથી કારણ કે તમને રકમમાં જ કીધેલું છે કે તે માત્ર એક જ અંકની સંખ્યા છે. એટલે લખી નાખશું કે ઝેડની કિંમતો કઈ કઈ આવી આપણી પાસે? 0 અથવા તો 9 હશે. કઈ કઈ સંખ્યા હશે? 0 અથવા તો 9 હશે. તો ખ્યાલ આવે છે આપણે કઈ રીતે દાખલા લઈએ છીએ? હવે આપણે ત્રીજા દાખલાની વાત કરીએ તો એની અંદર કીધું છે કે જો 24x એ 3 ગુણિત હોય અને x એ એક જ અંક હોય તો x ની કિંમત મેળવો. તો સૌપ્રથમ આપણે 3 ગુણિતો લખવા પડશે. આપણે લખી દઈએ 3 ગુણિતો. 3 ગુણિતો 0 3 3 2 6 3 3 9 3 4 12 વગેરે. રેડી? હવે શું કરવાનું થશે? આ બધાનો સરવાળો. સરવાળો લઈએ 2 + 4 + x = 3 ગુણિત. હવે 6 + x = શું આવશે? 3 ગુણિત આવશે. હવે 3 ગુણિત સુધી ક્યાં સુધી સરખાવવાના? કે જ્યાં સુધી x કિંમત આપણને બે અંકની મળે નહીં ત્યાં સુધી. તો આપણે પહેલું સરખાવીએ 6 + x = લઈએ 0. ત્યાર પછી 6 + x = લઈએ છીએ 3. ત્યાર પછી 6 + x = લઈએ 6. પહેલાં 3 માટે ચેક કરીએ અને પછી બાકીની કિંમતો મેળવીએ. તો x = 0 - 6 એટલે x કિંમત કેટલી આવી? -6. એ જ રીતે x = 3 - 6 એટલે x કિંમત આવશે -3. ફરી એક વખત ચેક કરીએ. x = 6 - 6 એટલે x કેટલા મળે છે? 0. તો હજી કિંમતો એક અંકની મળે છે એટલે આગળના દાખલા માટે પાછું ગણવું પડશે. એટલે 6 + x = હવે લઈશું 9. 6 + x = આપણે લઈશું 12. અને 6 + x = આપણે લઈએ 18. પહેલાં એટલા માટે ચેક કરીએ, જો આગળ થશે તો પાછા ફરીથી ચેક કરીશું. તો જુઓ x = 9 - 6 x = આપણને કેટલા મળી ગયા? 3 મળે છે. એ જ રીતે x = 12 - 6 કરીએ એટલે x = આપણને કેટલા મળશે? 6 મળશે. હવે x = 18 - 6 કરીએ
तो एक्स की किंमत तमने केटली मळशे? अहीं तमे जुओ, तमे 18 माइनस 6 करशो, अहीं हजी सॉरी एकांक रही गयो छे 15, 15 माइनस 6 करशो एटले तमारे केटला मळशे? 9। तो हवे फरीथी तमारे अहीं एक अंक माटे चेक करवू पड़शे, 6 प्लस एक्स बराबर आपणे लई लईए 18, તેથી એક્સ બરાબર 18 - 6 એટલે એક્સ બરાબર આવશે 12। તો જો હવે કેટલા અંકની સંખ્યા મળી ગઈ? બે અંકની સંખ્યા। તો આપણે એક્સની એક જ અંકની શક્ય કિંમતો લખવાની છે, તો લખીએ કે એક્સની શક્ય કિંમતો બરાબર કઈ કઈ આવી છે? 0, 3, 6 અને 9। તો આ એક્સની જગ્યાએ 0, 3, 6 કે 9 હોઈ શકે। ખ્યાલ આવી ગયો ને તમને? ત્રણના ગુણિતો કીધા હોય તો ત્રણના ગુણિતો સાથે સરખાવાનું, નવના કીધા હશે તો 9 વડે તમારે સરખાવાનું થશે। હવે એ જ રીતે ચોથા દાખલાની અંદર કીધું છે કે 3x + 5 એ 3નો ગુણિત હોય તો ઝેડ એક અંક હોય તો ઝેડની કિંમત મેળવો। તો આપણે સૌપ્રથમ 3ના ગુણિતો લખી દઈએ। 3ના ગુણિતો કયા કયા થતા હતા? 0, 3, 6, 9, 12, 15, 18 વગેરે। પહેલાં તો આ બધાનો સરવાળો લઈએ। 3 + 1 + z + 5 બરાબર 3નો ગુણિત, એટલે કે શું આવશે? 9 + z બરાબર 3નો ગુણિત થશે। હવે આને આપણે અલગ અલગ સંખ્યા સાથે સરખાવાનો, 3ના ગુણિતો સાથે, એટલે 9 + z બરાબર 3નો ગુણિત સૌપ્રથમ લખીએ 0। 9 + z બરાબર આવશે 3। 9 + z બરાબર આવશે 6। હવે અહીંયા ખ્યાલ જ છે કે 9, 6 - 9 જશે એટલે -3, એટલે હજી આગળ જવું પડશે તમારે। તેથી 9 + z બરાબર લખીશું 9। 9 + z બરાબર આવશે 12। 9 + z બરાબર કેટલા આવશે? 15। પહેલાં એટલા ચેક કરીએ, જો આટલામાં બે અંકની કિંમતો મળી જાય તો ત્યાંથી આપણે દાખલો અટકાવી દઈશું। ઝેડ બરાબર 0 - 9 એટલે ઝેડની કિંમત તમને મળે છે -9। તેથી ઝેડ બરાબર 3 - 9 એટલે ઝેડની કિંમત મળી -6। તમને ઝેડ બરાબર 6 - 9 એટલે ઝેડની કિંમત મળી તમને અહીંયા -3। ઝેડ બરાબર 9 - 9 એટલે ઝેડ બરાબર કેટલા આવશે? 0। અહીંયા ગણીએ, ઝેડ બરાબર 12 - 9 એટલે ઝેડની કિંમત કેટલી શક્ય બની? 3। હવે ઝેડ બરાબર 15 - 9 એટલે ઝેડ બરાબર તમારે કેટલા આવશે? 6। તો હજી એક અંકની જ કિંમત મળે જાય છે તો હજી આપણે આગળ દાખલો ગણવાનો થાય, તેથી 9 + z બરાબર તમારે કેટલા કરવાના થશે? 18। તો ઝેડ બરાબર 18 - 9 એટલે ઝેડ બરાબર તમને કેટલા મળે છે? 9। હજી આગળ ચકાસીએ તો 9 + z બરાબર તમારે કેટલા કરવાના થશે? 21। તો ઝેડ બરાબર 21 - 9 કરશો એટલે ઝેડ બરાબર તમને કેટલું મળી ગયું? 12। તો હવે બે અંકની કિંમત મળી એટલે આપણે માત્ર એક જ અંકની કિંમતો માટે ચેક કરવાનું હતું, એટલે કે બે અંકની કિંમત છે તે શક્ય થશે નહીં। તો ઝેડની શક્ય કિંમતો લખીએ, ઝેડની શક્ય કિંમતો તો કઈ કઈ આવશે? જો ઋણવાળી એક પણ સંખ્યા આવશે નહીં, કારણ કે એક અંકની સંખ્યા છે, સંખ્યાની અંદર ઋણ આવશે નહીં, એટલે તમારા શક્ય કિંમતો થશે 0, 3, 6 અને 9। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો કઈ કઈ શક્ય કિંમતો જોઈએ? તો અહીં આપણું ચેપ્ટર નંબર 16 સંપૂર્ણપણે પૂર્ણ થાય છે।